हेलो दोस्तों, हैप्पी मॉर्निंग। दोस्तों, आपणे जे पहेलू चैप्टर चालू कर्यु छे माहितीनु एकत्रीकरण, ए माहितीना एकत्रीकरणमां आपणे माहिती केटला प्रकारनी होय छे ए पण आपणे जोयु, माहिती कई विश्वसनीय छे ए पण आपणे जोयु, माहिती केवी रीते मेळवी शकाय छे तेनी चर्चा आपणे करी रह्या छे। दोस्तों, आपणे पाछला वीडियोमां एवी चर्चा करी हती के प्राथमिक माहिती अने गौण माहिती एटले बे प्रकारनी माहिती होय छे। प्राथमिक माहिती वधु विश्वसनीय छे तेनी चर्चा पण आपणे करी हती, परंतु त्यार बाद आपणे ए चर्चा करी के प्राथमिक माहिती मेळवाय केवी रीते। जी हाँ दोस्तों, प्राथमिक माहिती मेळवानी मुख्य त्रण रीतो छे। कई कई? पहली प्रत्यक्ष तपासनी रीत, बीजी परोक्ष तपासनी रीत अने त्रीजी प्रश्नावलीनी रीत। दोस्तों, आपणे छेल्ला वीडियोमां प्राथमिक माहिती मेळवानी प्रत्यक्ष तपासनी रीतनी चर्चा करी गया हता। आजे आपणे चर्चा करीशुं परोक्ष तपासनी रीत। प्रत्यक्षमां आपणे शुं कह्युं हतुं? जे व्यक्ति पासेथी माहिती मेळवानी होय ते व्यक्तिनो रूबरू संपर्क करीने मेळवायेली माहिती एटले प्रत्यक्ष तपासनी रीत, बराबर छे। परोक्ष एटले शुं थाय? जे व्यक्ति पासेथी माहिती मेळवानी होय ते व्यक्तिनो संपर्क न करता ते व्यक्तिने ओळखती होय तेवी व्यक्तिओ, एटले के सगा संबंधीओ, पड़ोसी अने मित्रो पासेथी जो माहिती मेळवामां आवे तो माहिती मेळवानी आ तपासने परोक्ष तपासनी रीत तरीके आपणे ओळखावी शकीशुं। दोस्तों, आपणे जाणीए छीए के ज्यारे एरेंज मेरेजनी स्थिति होय छे त्यारे छोकरावाळा छोकरी माटे सीधू छोकरीने नथी प्रश्न पूछता, બરાબર? એનો સ્વભાવ કેવો છે, કેરેક્ટર કેવું છે, પરિવાર કેવું છે, આ જે તે પરિવારને પ્રત્યક્ષ તપાસમાં પૂછવામાં આવતું નથી, પરંતુ શું થાય છે? જી હા દોસ્તો, તમે સાચા છો। શું? એના પડોશીઓને, એના મિત્રોને કે સગા સંબંધીઓ પાસેથી જે તે પરિવાર વિશે કે જે તે છોકરી વિશે માહિતી મેળવવામાં આવે છે, એટલે શું થાય? આ કઈ તપાસ છે? જી હા, આ પરોક્ષ તપાસ છે। તેવી જ રીતે છોકરી વાળા પણ છોકરા વાળા માટે આ જ પ્રકારના પ્રયત્નો કરતા હોય છે કે છોકરો કેવો છે, કેરેક્ટર કેવું છે, કેટલું કમાય છે, રહેન સહેન કેવું છે, મા બાપ કેવા છે, બરાબર ને? બધું જ ચેક કરતા હોય છે, પણ કેવી રીતે? જી હા, સીધે સીધું એને પ્રશ્નો પૂછવામાં આવતા નથી, પરંતુ તેને ઓળખતી વ્યક્તિઓને, મિત્રોને, પડોશીઓને, સગા સંબંધીઓને માહિતી પૂછવામાં આવે છે, અને આ રીતે પણ માહિતી મેળવીએ તો માહિતી મેળવવાની આ રીત પરોક્ષ તપાસની રીત તરીકે ઓળખાવી શકાય છે। અચ્છા દોસ્તો, પરોક્ષ તપાસ ક્યારે કરવી જોઈએ? જ્યારે પ્રત્યક્ષ સ્ત્રોત અસ્તિત્વમાં ન હોય ત્યારે તમારે પરોક્ષ તપાસ કરવી જોઈએ। જેમ કે મારે કોઈ વ્યક્તિની માહિતી મેળવવાની છે પણ તે વ્યક્તિ નજીકમાં રહેતી નથી, બરાબર છે, તો હું અન્ય વ્યક્તિઓ પાસેથી એના વિશેની માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશ। પ્રત્યક્ષ તપાસ માટેનું કાર્યક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય ત્યારે પણ હું પરોક્ષ તપાસનો આશરો લઈ શકું। જે માહિતી મેળવવાની હોય છે તે માહિતીનું સ્વરૂપ ગૂંચવણ ભર્યું હોય તો પણ હું પરોક્ષ તપાસનો આગ્રહ રાખીશ। જ્યારે પ્રત્યક્ષ તપાસનો ખર્ચ ખૂબ જ વધારે હોય, અસહ્ય હોય, ત્યારે પણ હું પરોક્ષ તપાસનો આગ્રહ રાખી શકું છું। તો આ સંજોગોમાં આપણે જે ચાર પાંચ સંજોગોની વાતો કરી છે એ સંજોગોમાં આપણે પ્રત્યક્ષ તપાસને બદલે પરોક્ષ તપાસ કરી શકીએ છીએ। દોસ્તો, આપણે જોયું કે પરોક્ષ તપાસની રીત વ્યવહારમાં ખૂબ જ લોકપ્રિય રીત છે। તમે જોયું જ છે કે છોકરા અને છોકરીના લગ્ન જ્યારે ગોઠવવામાં આવે છે ત્યારે પણ આપણે મોટા ભાગે પરોક્ષ તપાસ જ કરતા હોઈએ છીએ। અરે દોસ્તો, તમે એની ક્યાં વાત કરો છો? તમે જ્યારે ધોરણ 11માં ટ્યુશન લેવા માટે નીકળો છો ને ત્યારે પણ તમે પરોક્ષ તપાસ જ કરો છો કે કેસીસીમાં ભણવું છે, શ્રીકાંત સર પાસે ભણવું છે, ત્યાં કેવું ભણાવે છે સર, ત્યાંનો માહોલ કેવો છે, આ બધા પ્રશ્નો તમારા માતા પિતાને, તમે પોતે અન્ય વિદ્યાર્થીઓને કે અન્ય વાલીઓને પૂછતા હોવ છો અને પછી રેફરન્સથી તમે અહીંયા આવો છો, બરાબર છે ને? તો આ કઈ તપાસ કરી કહેવાય? તમે પરોક્ષ તપાસ। ઇન શોર્ટ, તમને આંકડા શાસ્ત્રમાં માહિતી કેવી રીતે મેળવાય છે તેનો બેઝિક ખ્યાલ તો છે જ, પરંતુ આ તપાસ પરોક્ષ તપાસ છે એ વિશેની સમજ તમારામાં કદાચ ન હોઈ શકે।
तो आ परोक्ष तपास छे। हवे परोक्ष तपास मा माहिती नी विश्वसनीयता नो आधार माहिती मेळवनार अने माहिती आपनार बन्ने पर होय छे। કેટલીક વખત માહિતી આપનાર અહીંયા ખોટી માહિતી આપે, સપોઝ તમને શ્રીકાંત સર તો ખૂબ જ સારું ભણાવે છે, છતાં કોઈ વ્યક્તિને કાંઈ પણ ખબર ન હોય અને તમને ગેરમાર્ગે દોરી શકે છે કે ત્યાં જવાની જરૂર નથી, ત્યાં મજા નથી આવતી વગેરે કહી શકે છે। એટલે પરોક્ષ તપાસમાં ખોટી માહિતી આવવાની પણ શક્યતા રહેલી હોય છે અને એના પણ કેટલાક ઉદાહરણો ભવિષ્યમાં કે ભૂતકાળમાં આપણે જોઈ શકીશું। ભૂતકાળમાં તો કેવું છે કે કોઈ પણ છોકરીના એરેન્જ મેરેજ નક્કી થયા હોય પછી સગાઈ તૂટવાના ઘણા બધા કિસ્સાઓ આપણે સાંભળ્યા છે, બરાબર છે ને? તો એમાં શું થાય છે, કેટલાક લોકો સાચી માહિતીના બદલે ખોટી માહિતી આપી દે છે અને માહિતી ખોટી હોવાને કારણે લોકો તરત વિશ્વાસ કરી લેતા હોય છે દોસ્તો। એટલે પરોક્ષ તપાસની રીતમાં આપણે ખાસ કાળજી રાખવી જોઈએ કે માહિતી આપનાર વ્યક્તિ કેટલો વિશ્વસનીય છે। દોસ્તો પરોક્ષ તપાસની રીતના આપણે લાભ અને ગેરલાભ પણ જોઈ લઈએ, તો ચાલો સૌથી પહેલા ચર્ચા કરું છું લાભની। જ્યારે માહિતી એકત્રિત કરવાનું કાર્ય ખૂબ જ વિશાળ હોય ત્યારે આ રીત વધુ અનુકૂળ છે। દોસ્તો સીધી વાત છે, આપણે ચર્ચા કરી ગયા કે પરોક્ષ તપાસ ક્યારે કરવી જોઈએ, જ્યારે વિશાળ ક્ષેત્રમાંથી માહિતી મેળવવાની હોય છે ત્યારે પ્રત્યક્ષ તપાસ અનુકૂળ નથી આવતી, એટલે એના બદલે આપણે પરોક્ષ તપાસ કરીશું। જ્યારે તપાસ હેઠળની વ્યક્તિ માહિતી આપવા માટે તૈયાર ન હોય ત્યારે આ એક જ રીત માહિતી એકત્રિત કરવા માટે ઉપયોગી બને છે। દોસ્તો કેટલીક વખત આપણો સર્વેનો વિષય જ એવો હોય છે કે પ્રત્યક્ષ તપાસમાં એ માહિતી મળી શકતી નથી, જેમ કે તમે આપણા ગુજરાતમાં કેટલા લોકો દારૂનું સેવન કરે છે, આ એક હોટ ટોપિક છે, તમે એના પર સર્વે કરવા માંગો, તમે જે તે વ્યક્તિને માઇક લઈને પૂછો કે શું તમે દારૂ પીઓ છો, તો કોઈ જાહેરમાં આવીને તમને એમ નહીં કહેશે કે હા હા હું દારૂ પીઉં છું, બરાબર છે ને? તો પ્રત્યક્ષ તપાસમાં આ પ્રશ્નનો જવાબ મળવો અશક્ય છે। તો આ જવાબ ક્યાંથી મળશે? જી હા દોસ્તો, એના પડોશીને તો ખબર જ હોય, એના મિત્રોને તો ખબર જ હોય અને એના સગા સંબંધીઓને પણ ખબર જ હોય। એટલે આપણે શું કર્યું છે, જ્યારે વ્યક્તિ પાસેથી પ્રત્યક્ષ તપાસમાં માહિતી ન મેળવી શકાતી હોય ને ત્યારે પણ આપણે પરોક્ષ તપાસનો આશરો લઈ શકીએ છીએ। પ્રત્યક્ષ તપાસની રીતની સરખામણીમાં આ રીતમાં ખર્ચ, સમય અને શક્તિ પ્રમાણમાં ઓછા વપરાય છે। જી હા દોસ્તો, એક જ વ્યક્તિનો સંપર્ક કરીને આપણે અનેક વ્યક્તિની માહિતી મેળવી શકતા હોઈએ તો ખર્ચમાં ચોક્કસ બચત થશે જ અને સમય પણ આપણો બચી જશે। દોસ્તો છેલ્લો લાભ જોઈએ, છેલ્લા લાભમાં એવું છે, સરકારના જુદા જુદા વિભાગ માટે જોઈતી જુદા જુદા પ્રકારની માહિતી મેળવવા માટે આ રીતનો ઉપયોગ થાય છે। સરકારી કચેરીઓમાં પણ ઘણા બધા કામ થાય, બેટા પોલીસ ખાતામાં ચોર જાતે તો નહીં કહે ને પ્રત્યક્ષ તપાસમાં કે હા મેં ચોરી કરી છે, મેં મર્ડર કર્યું છે, હા, તો પોલીસ ખાતામાં પણ પોલીસવાળા પરોક્ષ તપાસ કરે છે કે એના ગુના વિશેની અન્ય પાસેથી માહિતી મેળવવામાં આવે છે। તો આ માહિતી મેળવવાની કઈ રીત છે? પરોક્ષ તપાસની રીત। દોસ્તો લાભ જોઈ લીધા છે, હવે આપણે એના ગેરલાભની ચર્ચા કરીએ। અથવા સંસ્થા જેની પાસેથી માહિતી મેળવવાની છે તે વ્યક્તિ કે સંસ્થા પૂર્વગ્રહયુક્ત અથવા પક્ષપાતી વલણ ધરાવનાર હોય ત્યારે આ રીત ઓછી વિશ્વસનીય બને છે। દોસ્તો અમે એવું જોયું છે કે ધોરણ 12માં ઘણા બધા વિદ્યાર્થીઓ એડમિશન લેવા માટે આવે છે, ત્યારે અમે પ્રશ્ન પૂછીએ છીએ કે તમે ધોરણ 11માં કેમ ના આવ્યા, તે લોકો એમ કહે કે સર અમને આ વ્યક્તિએ કીધું હતું, જે તે વ્યક્તિનું નામ લઈને, કે ત્યાં બરાબર ભણાવતા નથી, માહોલ બરાબર નથી। ઓકે, તો આ શું થયું, કોઈ ચોક્કસ વ્યક્તિ અમારા વિશે કોઈ ખોટો પૂર્વગ્રહ ધરાવતી હોય તો તે પણ તમને સાચી માહિતી આપી શકશે નહીં। એટલે આવું પણ બને છે, તમને ખબર જ છે કે તમારા પડોશીઓ તમારા માટે ક્યારે પણ સારું બોલવાના નથી, તો જ્યારે પણ તમારા અંગેની કોઈ વિશ્વસનીય માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવશે ત્યાં સગા સંબંધીઓ તમારા વિશેની સાચી માહિતી આપવાને બદલે ખોટી માહિતી આપશે। કેમ કે તમારો લાભ થતો હોય તે ઘણા લોકોને પસંદ ન પણ હોય, તો આ સૌથી મોટો ગેરલાભ છે કે માહિતી આપનાર વ્યક્તિ પક્ષપાતી હોય, પૂર્વગ્રહયુક્ત હોય તો પણ સાચી માહિતી આપી શકશે નહીં। આ સૌથી મોટો ગેરલાભ છે પરોક્ષ તપાસની રીતનો। જે ત્રાહિત વ્યક્તિનો તમે સંપર્ક કરો છો તે વ્યક્તિ કાબેલ ન હોય તો પણ તમને સાચી માહિતી મળશે નહીં, આ પણ એક બહુ મોટો। દોસ્તો તમે જોયું પ્રાથમિક માહિતી મેળવવાની ત્રણ રીતો છે, આ ત્રણ રીતોમાં પહેલી રીત છે પ્રત્યક્ષ તપાસની રીત,
બીજી છે પરોક્ષ તપાસની રીત અને આપણે બંને રીતના લાભ અને ગેરલાભ જોઈ લીધા છે। હવે હું તમને એક પ્રશ્ન પૂછું છું, આ બંને રીતમાંથી પ્રત્યક્ષ તપાસની રીત અને પરોક્ષ તપાસની રીતમાંથી કઈ રીત વધુ વિશ્વસનીય લાગે છે? અરે વાહ, તમે તો સાચો જવાબ વિચારો છો। જી હા દોસ્તો, પ્રત્યક્ષ તપાસની રીત પરોક્ષ તપાસની રીત કરતા વધુ વિશ્વસનીય છે। કેમ? જી હા, એક જ કારણ, આપણે જાતે માહિતી મેળવતા છીએ એટલા માટે। दोस्तों आपने बे रीतों की समझूती मेळवी लीधी छे, वधु रीतों नो अभ्यास आपणे अन्य वीडियो में करीशुं। रजा आपशो। थैंक यू वेरी मच।